गुड मॉर्निंग स्टूडेंट्स, टुडे वी लर्न गुजराती। दिस इज बुक कलशोर धोरण त्रण, बराबर। हवे आपणे पाठ नंबर 6 बतक अने अथवा पण हंस जोतू, तेमां हवे आपणे आगळनी एक्सरसाइज स्वाध्याय करीशुं। हवे आपणे पेज नंबर 91 पर आव्या। आई होप तमे लोकोए तमारुं होमवर्क फिनिश कर्युं हशे, बराबर। पेज नंबर 81, 89 અને 90 સુધી, 91 સુધી, 90 સુધી તમારે ટેક્સ્ટબુકમાં લખવાનું હતું, તો તમે પૂર્ણ કર્યું હશે। હવે આપણે આગળ પેજ નંબર 91 ઉપર આજે વાંચો અને ભજવો છે તે આપણે જોઈશું। બધા પોતાની ટેક્સ્ટબુક ઉપર કરશે અને પેજ નંબર 91 પેજ નંબર કરશે। તો અહીં છે મમ્મી કહે, મુન્ની કેમ રડે છે તુષાર, બરાબર। મમ્મી જે છે એ તુષારને પૂછે છે કે તુષાર મુન્ની કેમ રડી રહી છે, જે આપણને ચિત્રમાં દેખાઈ રહ્યું છે કે અહીં મુન્ની છે, અહીં તુષાર છે અને અહીં એની મમ્મી છે। તો તુષાર કહે છે એને ગોળિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે। તુષાર શું કહે છે, જ્યારે મમ્મી તુષારને પૂછે છે કે મુન્ની કેમ રડી રહી છે, તો તુષાર શું કહે છે એને ગોળિયામાંથી બહાર નીકળવું છે। અહીંયા આપણને દેખાય છે કે જે નાના બાળકોનો જે હુંચકો હોય, ઝૂલો હોય, બરાબર, ભીંડોણો કહેવાય, બરાબર, આને શું કહેવાય, પારણું પણ કહેવાય, ઘોડિયું બી કહેવાય, બરાબર। જે નાનું બાળક જેમાં સૂવે તેને શું કહેવાય છે, ઘોડિયું કહેવાય છે અને પારણું પણ કહેવાય છે। તેને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એના માટે તે રડે છે। મમ્મી કહે તો એને બહાર કાઢને, મમ્મી શું કહે છે એને બહાર નીકળવું છે તો તું બહાર કાઢને। અને તુષાર કહે એને તેડવું તો વધારે રડે છે। તેડવું એટલે શું, એને જ્યારે હું લઉં છું તો એ શું કરે છે, વધારે રડે છે। પેજ નંબર 92 પર જોઈશું હવે। મમ્મી કહે એવું શા માટે કરે છે, એને બહાર તો નીકળવું છે પણ તું એને જ્યારે લે છે તો એ કેમ વધારે રડે છે, એવું શા માટે મુન્ની કરે છે। તો તુષાર કહે છે કદાચ મારા હાથ ભીના છે, એટલે કદાચ શું છે, મારા હાથ ભીના છે, પાણી મારા છે એટલે કદાચ રડે છે। મમ્મી કહે હાથ રૂચતો કેમ નથી, જો એના હાથ ભીના છે તો મમ્મી શું કહે છે, તો તું તારા હાથ કેમ રૂચતો નથી, બરાબર તું। મમ્મી કહે, તુષાર કહે નેપકિન નથી મળતો એટલે, તો તુષાર શું કહે છે હું આ એટલા માટે નથી રૂચતો કારણ કે મને નેપકિન રૂમાલ મળતો જ નથી, તો હું હાથ કેવી રીતે રૂચું। મમ્મી કહે અહીંયા હું રૂચી દઉં, તો મમ્મી શું કહે છે તું અહીંયા હું તારા હાથ પોછી દઉં છું, રૂચી દઉં છું। તુષાર ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે। મમ્મી કહે આવતો કેમ નથી, તુષાર શું કરે છે મમ્મી એને બોલાવે છે કે તું અહીંયા હું તારા હાથ લૂછી આપું, તો તુષાર શું કરે છે ઘોડિયા સામે જ આમ નમીને ઊભો રહે છે। તો મમ્મી એને કહે છે કે તું આવતો કેમ નથી, મેં તને બોલાવ્યો તો। તો તુષાર કહે છે આ મુન્ની મારો હાથ છોડતી જ નથી, મુન્ની શું કરે છે એનો હાથ છોડતી જ નથી, જે આપણને અહીં ચિત્રમાં દેખાઈ રહ્યું છે કે મુન્નીએ શું કર્યું છે એના ભાઈનો હાથ પકડી લીધો છે, બરાબર। હવે આપણે અહીં નીચે કેટલાક પ્રશ્ન આપ્યા છે તેના જવાબ આપણે લખીશું। અહીં છે દરેક પ્રશ્નના આખા વાક્યમાં બે વાર જવાબ આપવાના છે, કેટલી વાર જવાબ આપવાના છે, બે વાર આખા વાક્યમાં, એક વાર એટલે અને બીજી વાર તેથી બોલી ને। તો પહેલું છે મુન્ની કેમ રડે છે, તો મુન્ની કેમ રડે છે તો કે એને ગોળિયામાંથી બહાર આવવું છે એના માટે રડે છે। પણ અહીં શું કહ્યું છે જવાબમાં, એટલે અને તેથી બોલીને બોલવાનું છે, એટલે કે મુન્નીને ઘોડિયામાંથી બહાર આવવું છે તેથી તે રડે છે। અને બીજો જવાબ આવશે મુન્નીને ઘોડિયામાંથી બહાર આવવું છે એટલે તે રડે છે। બીજું છે તુષાર રડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે, તો કે તુષાર રડે તુષારના હાથ ભીના હોવાથી, મુન્ની તુષારના હાથ ભીના હતા એટલે મુન્ની વધારે રડે છે, આ થયું એક। અને બીજો જવાબ આવશે કે તુષાર મુન્નીને તેના ભીના હાથથી અડે છે તેથી મુન્ની રડે છે। તુષાર હાથ શા માટે લૂસતો નથી, તો પહેલો જવાબ શું આવશે, કે તુષારને નેપકિન મળતો નથી તેથી તે હાથ રૂચતો નથી। અને બીજો જવાબ આવશે તુષાર હાથ રૂચતો નથી, તુષારને નેપકિન મળતો નથી એટલે તે હાથ રૂચતો નથી। ચોથું છે તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો, તો કે મુન્નીએ તેના હાથ પકડી રાખ્યા તેથી તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો। અને બીજો
बीजो जवाब आपसे तुषार मुन्नी ये तुषार नो हाथ पकड़ी राख्यो एटले तुषार घोड़िया पासे नमीने उभो रह्यो। जवाब आपवाना छे, जवाब एक ज रहेशे परंतु एक मां तेथी लगाड़वानो छे अने बीजा मां एटले लगाड़वानो छे। पाछू छे तुषार मम्मी पासे हाथ उछावा केम ना गयो, तो के मुन्नीए तेनो हाथ पकड़ी राख्यो हतो तेथी ते हाथ उछावा ना गयो। अने बीजो जवाब आवशे मुन्नीए तेनो हाथ पकड़ी राख्यो हतो एटले ते हाथ उछावा ना गयो। बराबर, हवे जुओ वाँचो अने लखो। अहीं आपुं छे प्रज्ञेश केम खुश छे, तो अहीं जवाब आप्या छे बे। एक छे प्रज्ञेश ने आइसक्रीम मळ्यो छे तेथी खुश छे, प्रज्ञेश ने आइसक्रीम मळ्यो एटले खुश छे। बराबर, एने आइसक्रीम मळ्यो छे एटले खुश छे। एक मां तेथी लख्यु छे ने एक मां एटले लख्यु छे। एवी ज रीते आपणे पेज नंबर 3 एक्सरसाइज आ आपणे લખવાનું છે। કૃતિકા કેમ રડે છે? બરાબર, તો કે કૃતિકાને આપણને દેખાઈ રહ્યું છે કે એને શું છે, કાંટો વાગ્યો છે એટલે રડે છે, અને કૃતિકાને કાંટો વાગ્યો છે તેથી રડે છે। તે હવે આપણે લખીશું, તમે પણ મારી સાથે સાથે તમારી ટેક્સ્ટબુક અને નોટબુકમાં લખવાનું છે, પ્રશ્ન લખવાનો છે અને એના બે જવાબ પણ લખવાના છે। તો અહીં પહેલું છે કૃતિકા બરાબર, એ સૌથી આગળ હતો એટલે જીત્યો, અને બીજો જવાબ શું આવશે,
एक वक्त आपने टीथी लगाई छे હવે આપણે બીજામાં એટલે લગાડવાનું છે તો કહે અંકિત દોડમાં આગળ હતો એટલે જીત્યો બરાબર એક વખત આપણે ટીથી લગાડી છે અને એક વખત એટલે बराबर अंकित आगळ हतो दौड़मां आगळ हतो तेथी ते जीत्यो अने अंकित दौड़मां आगळ हतो एटले ते जीत्यो हवे आपणे चौथुं पांचमुं अने छठ्ठुं जोईशुं आ तमारे तमारी टेक्स्टबुकमां अने नोटबुकमां लखवानुं छे नोटबुकमां तमारे प्रश्ननी साथे जेवुं मैं पहेलुं लख्युं छे एवी रीते तमारे प्रश्ननी साथे लखवानुं छे હવે આપણે ચોથું જોઈએ એટલે કે બાળકો કેમ હસે છે એટલે કે બાળકોએ જોકરને જોયો તેથી હસે છે બરાબર તો આપણે ચોથામાં લખીશું હું ફક્ત ને ફક્ત જવાબ જ લખું છું બરાબર તો પહેલું આવશે બાળકોએ જોકરને જોયો हशे छे अने बीजो जवाब आवशे बाळकोए जोकरने जोयो एटले हशे छे बराबर एक वक्त देखी आयो જોઈશું ત્યાં સુધી તમારે એનું હોમવર્ક ફિનિશ કરવાનું છે થેન્ક યુ